તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે ચોવીસ નવેમ્બર બે હજાર વીસના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ આજનો લેક્ચર ખૂબ જ સુંદર રહેશે ઇન્ટરેસ્ટિંગ રહેશે તમે બધા તૈયાર છો ને આજનો લેક્ચર સાંભળવા માટે પહેલાં વાત કરીએ તો ગઈકાલે આપણે વાત કરેલી હતી શું વાત કરેલી હતી કે કેર પોલીસ એક્ટ બે હજાર એક અગિયારનો જે એક્ટ જે છે એની અંદર કંઈક સુધારો કરવાની વાત છે તો ઓપોઝિશન વિરોધ પક્ષના નેતાઓને આ મીડિયાને આ બધા લોકો સોશિયલ એક્ટિવિસ્ટને એ બધા લોકો જે છે એણે આનો ખૂબ વિરોધ કરેલો હતો તો હવે આ વિરોધ જોઈને કેરળ સરકારે થોડુંક માંડી વાળેલું છે શું માંડી વાળે તો કેરળની સરકારે શું કરેલું છે કેરલા પૂર્ટ્સ ન્યૂ ન્યૂ લાઇબલ લો ઓન હોલ્ડ એટલે કે અત્યારે એને હોલ્ડ ઉપર મૂકી દીધો છે થોડીવાર એને રાહમાં મૂકી દીધો છે એટલે કે એ પોલિસીને બધાને સતાપતો એટલે કે અત્યારે હજી એ પેન્ડિંગમાં છે હજી હવે એ વાટુકમ જે છે તો એને થોડીવાર માટે સાઈડમાં મૂકી દીધો છે એ તમારે શું જાણવું એ એના વિશે તમારે જાણવું હોય કે કેરલ કેરળ પોલીસ એક્ટ બે હજાર અગિયાર એમાં આ ઓર્ડિનન્સથી શું સુધારો કરેલો છે એકસો અઢાર નંબર એકસો અઢાર એ કલમ એડ કરેલી છે આઈપીસી ચારસો ચુમ્માલીસ શું છે પાંચસો શું છે અને આવો કાયદો શા માટે બનાવેલો કોનેક કરવા માટે આ બધી વસ્તુ જાણવા માટે તમે આ વિડીયો જોઈ શકો છો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો ગઈકાલના ધા હિન્દુમાં પણ તમે જોયેલું હોય તો એમાં પણ આપણે આના વિશે વાત કરેલી હતી ઓપોઝિશનને એ બધાએ ખૂબ જ ક્રિટિસિઝમ કરેલું એટલે ખૂબ જ ટીકા કરેલી એટલે આવું પગલું ભરેલું છે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણે વાત કરેલી હતી કે આરબીઆઈ દ્વારા ઇન્ટરનલ વર્કિંગ કમિટી બનાવવામાં આવેલી હતી મોહન્ટની અધ્યક્ષતામાં મોહન્ટાની નામના એક ડિરેક્ટર હતા એની અધ્યક્ષતામાં તો એના દ્વારા એવી અમુક અમુક ભલામણ કરવામાં આવેલી હતી શું ભલામણ એમની એક ભલામણ એવી હતી કે કોર્પોરેટ્સ ઉદ્યોગ જગતના અમુક અમુક લોકો મોટી મોટી કંપની મોટા મોટા ઉદ્યોગો જે છે એમને પરમિસ પરમિશન પરવાનગી આપી દેવી જોઈએ સેની તો કે બેન્ક ખોલવા માટેની એમને અલો કરી દેવા જોઈએ બેંક ખોલવા માટે એવી એમને કીધેલી છે તો પ્રશ્ન પૂછાય જાય કે આવું કોણે કીધેલું અથવા આવી પરમિશન કોણે આપી આવી ભલામણ કોણે તો ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપ વર્કિંગ ગ્રુપ બનાવેલું હતું કોણે આરબીઆઈએ આવી એક કમિટી બનાવેલી હતી મોહન ટાની અધ્યક્ષતામાં હવે એમને આ પરમિશન આપવાનું તો કીધું જ છે પરંતુ સાથે સાથે એવું પણ કીધું છે કે આ કોર્પોરેટ ઉદ્યોગ જગતની જો બેંક માટેની પરમિશન આપો તો એની માટે તો પહેલાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની અંદર પણ થોડો ઘણો સુધારો કરવો પડશે તમને ખ્યાલ હશે કે આરબીઆઈ બધી જ બેંકોનું શેડ્યુલ કમર્શિયલ બેન્ક કમર્શિયલ બેન્ક વાણિજ્ય બેન્ક શેડ્યુલ બેન્કને કો ઓપરેટિવ બેન્ક એનબીએફસીને જેટલી પણ બેંક જે છે એ મોટા ભાગની બેંકની બધી જ બેંકોનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે રેગ્યુલેશન કરવાનું કાર્ય કરે છે તો આરબીઆઈની એવો પાવર કોણ આપે છે તો આરબીઆઈની એવો પાવર આપે છે આ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ કોણ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એ આના અનુસાર એ વધુ કાર્ય કરે છે તમને ખ્યાલ હશે કે આરબીઆઈ જે છે એ જેટલા પણ વોલેટ છે જેટલા પણ યુપીઆઈની આ બધી વસ્તુ છે આ વોલેટને એ બધું કે ને મોબીક્વિકને એમેઝોન અને આ બધા વોલેટ છે તો એ બધા વૉલેટનું નિયંત્રણ આરબીઆઈ કઈ રીતે કરે છે તો આ બધા વૉલેટના નિયંત્રણ માટે આરબીઆઈ કયો કાયદો આવે છે તો પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ એક્ટ પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ એક્ટ બરાબર તો આ બધા કાયદા તમને થોડી ઘણી ખબર હોય આરબીઆઈ ખુદ પણ એક્ટ અનુસાર જ બનાવેલું છે આરબીઆઈ એક્ટ અનુસાર આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર ઓગણીસો ચોત્રીસનો એક્ટ છે એના અનુસાર બનેલી છે એટલે કે આ બધી સ્ટેચ્યુટરી સંસ્થા છે તો શું અત્યારે કીધું કે જો કોર્પોરેટને કોર્પોરેટ ઉદ્યોગ જગતે જો નવી બેંક બનાવી હશે તો પછી આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં પણ સુધારો કરવો પડશે એવું મોહન્ટી મોહંટીએ કહી દીધેલું છે હવે બીજી વાત કરીએ તો ભારતની અંદર જનરલી બેંક જે છે એ ફેલ થતી નથી નાશ પામતી નથી એ ક્યારેય નપાસ થતી નથી કેમ કારણ કે જનરલી એને અન્ય કોઈ બેંક જે છે એ બચાવી લે છે અથવા સરકાર બચાવી લે છે એવું આપણે ઉદાહરણમાં જોયું જેમ કે યસ બેન્ક જે છે યસ બેંક નાશ થવા ઉપર હતી બરાબર તો તરત જ તે સરકારે એને બચાવી લીધી પછી સરકારે અત્યારે જોઈએ તો યસબીઆઈએ એની અંદર ઘણા બધા પૈસા પંપિંગ કરી દીધા છે ઘણા બધા ઘણા બધો સ્ટેક ખરીદી લીધો અને કેટલા પૈસા અંદર નાખી દીધા લક્ષ્મી વિલાસ બેંકના કેસની અંદર પણ એવું થયેલું કે મતલબ કે શું થઈ છે કે ભારતની અંદર જો કોઈ બેંકની પોલ ખુલી જાય એની અંદર એનપીએન એ બધું વધી જાય ને એ બધું વધી જાય અને એવું ખબર પડે કે આ બેંક હવે નાશ થવા ઉપર છે આ બેંક હવે ફેલ થવા ઉપર છે તો તરત જ તે શું ભારતને એ બેંક ફેલ થવા દેતા નથી પરંતુ અન્ય બેંકનો સહારો આપી દેવામાં આવે છે જે એક રીતે સારી વસ્તુ છે બેંક ફેલ થવી જ ન જોઈએ કેમ કારણ કે જો બેંક ફેલ થઈ જાય તો ઘણા બધા લોકોના પૈસાને એ બધું એની અંદર હોય છે તો એ બધું બરબાદ થઈ જાય છે પરંતુ બેંક ફેલ ન થવી જોઈએ એ વસ્તુ સાચી છે પરંતુ જે જનતાના લોકોના પૈસા જે છે હકીકતમાં જે આ યસ બેંકને લક્ષ્મી વિલાસ બેંકની અંદર માની લો કે એસબીઆઈ અને બીજી અન્ય બેંકે પૈસા ઇન્વેસ્ટ કરીએ તો એસબીઆઈ પાસે પણ કંઈ ખુદના પૈસા નથી એ પણ કસ્ટમર લોકોના જનતાના નાગરિકોના જ પૈસા છે તો એ પણ આવી રીતે વ્યય થવા જોઈએ નહીં તો આની માટે શું કરવું જોઈએ તો આની માટે પહેલાં તો આરબીઆઈ ખૂબ સારું એવું કાર્ય કરવું જોઈએ કે બેંક ફેલ જ ન થાય પહેલાં તો શું કાર્ય કરવું જોઈએ કે બેંક નપાસ થવી જ ન જોઈએ બેંક ફેલ જ ન થાય સુપરવિઝન નોર્મ્સ જે છે સુપરવિઝનની ગાઈડલાઇન ને બધું છે ચેક કરવાનું એ બધું એને સ્ટ્રિક્ટ બનાવવું જોઈએ એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ વ્યવસ્થિત બનાવવું જોઈએ ઇન્ટરનલ વર્કિંગ રૂપે શું કીધેલું એને બીજી એવી પણ ભલામણ કીધેલી આપણે જોકે ઓલરેડી આ વાત કરેલી છે પરંતુ અત્યારે ફરીથી જોઈએ કે એનબીએફસીને પણ બેંકની અંદર કન્વર્ટ કરી દેવું જોઈએ પછી શું કીધું કે કોર્પોરેટ લોકો જે છે એને બેન્કિંગ સ્પેસની અંદર આવી દેવું જોઈએ 不是。But he હવે તમને એવું લાગે કે કોર્પોરેટ ઉદ્યોગ જગતને બેન્ક માટેની પરમિશન શા માટે આપેલી એવું એવું એવી ભલામણ શા માટે કરી તો એમને એવું કીધું કે અત્યારે ભારતની અંદર કનેક્ટેડ લેન્ડિંગ છે કનેક્ટેડ લેન્ડિંગ જોવા મળે છે એને અટકાવવા માટે વોટ ઇઝ કનેક્ટેડ લેન્ડિંગ કનેક્ટેડ લેન્ડિંગનો મતલબ એવો થાય કે જે ઉદ્યોગપતિ છે અથવા જે કોઈ પણ સારો એવો મોટો માણસ છે બરાબર તો એ ઓલરેડી બેંકવાળાને ઓળખતો જોઈએ તો એ બેંકવાળાને ફોન કરીને કહી દે કે મને લોન આપી દેજો અથવા હું મારા માણસને મોકલું છું મને લોન આપી દેજો મતલબ કે આ બંને વચ્ચેની સાઠ ગાંઠ હોય આના કારણે પછી શું થાય કે બેંકવાળા જે છે એ કોઈપણ પ્રકારના કાગળિયાને એ બધું વેરીફાઈ કર્યા વગર એમના ઓળખીતા લોકોને લોન આપી દે અને પછી એ લોન ભરે નહીં એ લોનનો ભરે એટલે એનબીએ એનપીએ થઈ જાય પછી એનો બોજ જે છે એ ભારત સરકાર ઉપર હકીકતમાં તો ભારતના લોકો ઉપર આવે તો આજે કનેક્ટેડ લેન્ડિંગ જે છે એ અટકાવવા માટે કનેક્ટેડ લેન્ડિંગ કઈ રીતે અટકે જો નવી નવી બેન્ક બનતી જાય તો પછી અહીંયા પછી એની ઉપર એટલું બધું રહેશે નહીં અને આ જે પ્રકારની વસ્તુ જે છે એ એક્સપોઝ થઈ જાય લોકોને ખબર પડી જાય છે કે આ પ્રકારની સાઠ ગાંઠ હોય છે કનેક્ટેડ લેન્ડિંગ થાય છે કે ઉદ્યોગપતિઓ અને બેંકની વચ્ચે તો એ અટકાવી શકાય એની માટે પછી બીજું એવું કીધું કે એનબીએફસીને પણ બેંકની અંદર કન્વર્ટ કરી દેવી જોઈએ કે જો એ પચાસ હજાર કરતાં વધારે હું એસેટ ધરાવતી હોય એને બધું એ બધી વાત કરી પછી પ્રમોટરનો સ્ટેક જે છે એમાં વધારો કરવાનું કીધું કે પંદર ટકાથી વધારીને એમનો સ્ટેક છવ્વીસ ટકા કરવો જોઈએ પ્રમોટર એટલે શું હવે તમને ખ્યાલ આવી જોઈએ જોઈએ આપણે પહેલાં વાત કરી લેતી એ વિડીયો તમે જોઈ લેજો પછી બેંકનું જે મિનિમમ કેપિટલ બેન્ક શરૂ કરવા માટે પહેલાં પાંચસો કરોડ જોતા હતા એ કીધું કે હવે હજાર કરોડ કરવા જોઈએ જો આ બધી વસ્તુ એમને એડવાઇસ આપેલી છે સલાહ આપેલી છે હજી માની લીધેલી નથી બરાબર એ તો બેન્ક આરબીઆઈને સારું લાગે તો માને હજી માનેલી નથી પછી બીજું એવું એવી સલાહ આપેલી કે પેમેન્ટ બેંકને પણ સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર કન્વર્ટ કરી દેવી જોઈએ પછી હાર્મોનાઇઝિંગ બધાની વચ્ચે એકાત્મકતા હોય યુનિફોર્મિટી એક સમાનતા હોવી જોઈએ ડિફરન્ટ લાઇસન્સિંગ ગાઈડલાઇનની એ બધાની વચ્ચે નોન ઓપરેટિવ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપની જે છે એના વિશે પણ વાત કરી કે એમને કન્ટિન્યુ રાખવી જોઈએ અને યુનિવર્સલ બેંકનું એનું લાઇસન્ને એ બધું આપવું જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ પણ એની જ વાત કરે છે એસએનપી ગ્લોબલ રેટિંગ એસએનપી એટલે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ મોહનટી કમિટી ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની કમિટી એણે એવું તો કહી દીધું કે આ કોર્પોરેટને પોતાની બેંક બનાવી દેવી જોઈએ એને બેંક સ્થાપવાની મંજૂરી આપવી જોઈએ પરંતુ એસએનપી જે શું કાર્ય કરે છે આખા વિશ્વની એક સંસ્થા છે જે રેટિંગ આપવાનું કાર્ય કરે છે કે વન સ્ટાર ને ટુ સ્ટારને રેટિંગ આપવાનું એણે થોડી ઘણી ચિંતા વ્યક્ત કરેલી છે કે જો કોર્પોરેટને ભારતની અંદર બેન્કિંગની પરમિશન આપવામાં આવશે તો એક રીતે સારું નથી કારણ કે ભારતનું ઓલરેડી ભારતનું જે કોર્પોરેટ ઉદ્યોગ જગત એ વીક છે તો એને આ પ્રકારનું આપવું જોઈએ નહીં અને ગવર્નન્સ કોર્પોરેટનું જે ગવર્નન્સ જે કાયદાકીય અથવા તો જે માળખું જે ત્યાં જે ગવર્નન્સ એટલે કે અહીંયા જે વહીવટની બધું કરવામાં આવે છે એ વીક છે તો આ આવું કરવું જોઈએ નહીં બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સિંગલ વિન્ડો એપ્રુવલ ફોર એફડીઆઈ બાય માર્ચ માર્ચ સુધીમાં એક જ બારી એક જ પ્રકારની એક જ ઓફિસમાંથી એફડીઆઈ માટેની બધી જ્યાં પરમિશન મળી જશે એફડીઆઈ એટલે શું એ તમને ખબર હોય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે એવી જોગવાઈ કરવામાં આવશે કે બધી પરમિશન એક જ જગ્યાએથી મળશે અહીંયા તમને એનઆઈઆઈએફ વિશે ખબર જોઈએ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ શું છે તો ઇન્ડિયન ગવર્મેન્ટલ બેકડે એન્ટિટી સ્ટેબિ એસ્ટાબ્લિશડ ટુ પ્રોવાઇડ લોંગ ટર્મ કેપિટલ ટુ કન્ટ્રીઝ ઇન્ફાસ્ટ્રક્ચર સેક્ટર ભારત દેશની અંદર જો કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પૈસા બનાવ પૈસા મળી શકે એની માટે લાંબા ગાળા માટે આ લોન મળી શકે એની માટે આ એનઆઈઆઈએફ એક પ્રકારનું ફંડ એક પ્રકારની તિજોરી બનાવવામાં આવે છે જેમાં ભારત સરકારનો ફંડ જે છે ભારત સરકારનો ભાગ એ ઓગણપચાસ ટકા છે ઓગણપચાસ ટકા જ્યારે બાકીનો એકાવન ટકા જે છે એ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો છે અને બીજો અમુક ફોરેન લોકોનો છે બરાબર આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછી ગયેલો છે અને મેં એવું કીધું હતું કે ભારત સરકારનો ફાળો એની અંદર એકાવન ટકા છે તો વાત થઈ જાય ખોટી કેમ કારણ કે ભારતનો ઓગણપચાસ ટકા છે ભારત સરકારનો તો બીજી વાર પણ પ્રશ્ન પૂછી શકે પ્રશ્ન પૂછે જે એનઆઈઆઈએફ શું છે તો ભારતનું એક રાષ્ટ્રીય લેવલનું ફંડ છે કોની માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું એક ફંડ છે પછી વાત કરીએ વિથ ધ સેન્ટર સિગ્નિફિકન્સ એક એનઆઈએફ કન્સિડર્સ ઇન્ડિયા ક્વાસી સોવરેન વેલ્થ ફંડ એ આપણું એક સારું એવું વેલ્થ ફંડ છે આની અંદર થ્રી ફંડ આવેલા છે ત્રણ અલગ અલગ પ્રકારના ફંડ છે એક તો માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ અને સ્ટ્રેટેજીક ફંડ આ પણ તમને ખબર હોવી જોઈએ કે ઇટ મેનેજીસ ત્રણ બિલિયન ડોલર કરતાં પણ વધારે એનું કેપિટલ એની અંદર છે અને ન્યૂ દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારના પરિસ્થિતિની અંદર જોઈએ તો આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર મુખ્ય આર્થિક સલાહકાર એમને એવું કીધેલું છે કે બે હજાર એકવીસના નાણાકીય વર્ષ દરમિયાન ભારતનું જે કરંટ એકાઉન્ટ જે છે કરન્ટ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું એ જે છે એ સરપ્લસ એ વધારેમાં જોવા મળશે કરંટ એકાઉન્ટ સરપ્લસ ક્યારે થાય પહેલાં તો એ સમજો કરંટ એકાઉન્ટ ડેફિસિટ સીએડી અને કરન્ટ એકાઉન્ટ સરપ્લસ આનો મતલબ શું થાય આ આખી આખી વસ્તુ જે છે આ જે ચાલુ ખાતું ને એ બધી વસ્તુ એ કોની ઉપર ડિપેન્ડ કરે છે એ આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર આધાર રાખે છે કોની ઉપર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલે કે આપણે જે આયાત કરીએ અને એક્સપોર્ટ એટલે કે આપણે જે નિકાસ કરીએ જો આપણે આયાત વધુ કરીએ અને નિકાસ ઓછી કરીએ જો આપણે આયાત વધુ કરીએ અને નિકાસ ઓછી કરીએ મતલબ કે વિદેશમાંથી ખરીદવી વધુ અને વેચવી ઓછું તો આવા કેસની અંદર શું થાય કરંટ એકાઉન્ટ ડેફિસિટ સર્જાઈ સર્જાઈએ શું કરંટ એકાઉન્ટ ડેફિસિટ સર્જાઈએ પરંતુ જો આપણે ખરીદવી ઓછું વિદેશમાંથી ઓછું ખરીદી અને વેચવી વધારે એટલે કે આયાત જે છે આયાત ઓછી કરવી અને નિકાસ વધારે કરવી તો શું થઈ જાય કરંટ એકાઉન્ટ સરપ્લસ સર્જાઈ જાય તો અત્યારે કરંટ એકાઉન્ટ સરપ્લ સરપ્લસ આવી ગયેલું છે જે ખૂબ સારી વસ્તુ છે જનરલી ભારતનું કરંટ એકાઉન્ટ ડેફિસિટ જ રહેતું હોય છે ભારતનું હંમેશા શું ભાગે કરંટ એકાઉન્ટ ડેફિસિટ રહેતું હોય શા માટે કારણ કે તમને ખ્યાલ હશે કે ક્રૂડ ઓઇલને એ બધું આપણે બહારથી જ મંગાવવું પડે છે અને એનું બિલ જે છે એ બહુ મોટું આવે લાખો કરોડોમાં બિલ આવે એનું બિલ ખૂબ વધી જાય છે એની સરખામણીમાં એ જે ક્રૂડ ઓઇલને એ બધું જેટલું મંગાવીએ એની સરખામણીમાં આટલે આપણે એટલું બધું એક્સપોર્ટ કરતા નથી એટલે આપણે ભાગે ડેફિસિટ ખાદ ખો ખોટમાં હોઈએ છીએ કરંટ એકાઉન્ટ ડેફિસિટને ગુજરાતીમાં કે ચાલુ ખાતા ખાત શું કહેવાય ચાલુ ખાતા ખાજ તો એ ખ્યાલ હોવો જોઈએ પરંતુ અત્યારે પહેલી વાર એવું થયું છે કે બે હજાર એકવીસની અંદર આપણે કદાચ પોઝિટિવમાં આવીશું તો એવું થવા પાછળનું કારણ શું છે એવું થવા પાછળનું કારણ એ છે કે કોવિડની મહામારીના કારણે આપણા જે આજે ક્રૂડ ઓઇલનો એ બધાનું એટલો બધો ક્રૂડ ઓઇલની કોવિડની મહામારીના કારણે ક્રૂડ ઓઇલના એ બધાની કિંમત જે છે એ ઘટી ગઈ હતી બરાબર એટલે એ બધી વસ્તુ આપણને સસ્તામાં મળી ગઈ પહેલી વસ્તુ તો ક્રૂડ ઓઇલ મેં 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 તમને કીધું કે ક્રૂડ ઓઇલના કારણે તે આપણે ડેફિસિટમાં હોય છે પરંતુ એની કિંમત જ ઘટી ગઈ એટલે આપણે એ ફાયદો થઈ ગયેલો બીજું શું આપણે જે ઇમ્પોર્ટ જે છે એ એમાં ઘણો બધો ઘટાડો થયો ઇમ્પોર્ટ જે છે એમાં ઘટાડો થયો બીજું કે હવે જો ચાઇનાની આપણે 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 બધી વસ્તુ ચાઇનાથી મંગાવીએ છીએ તો આ આત્મનિર્ભર ભારતને આવું બધું ચાલુ હતું એટલે આપણે ચાઇનાથી ઘણી બધી વસ્તુ મંગાવીને બીજું કોવિડની વચ્ચે ને એવું બધું થયું ચાઇનાની અંદર પણ લોકડાઉન થયેલું હતું એટલે ઘણી બધી વસ્તુ થી પણ આપણે મંગાવી શક્યા ન હતા એટલે ઇમ્પોર્ટ આપણા ઓછા થયા હતા લેસ થયેલા હતા ફોલ થઈ ગયા હતા પડી ગયા હતા જ્યારે એક્સપોર્ટમાં વધારો થયેલો હતો આપણે એક્સપોર્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરેલું હતું મતલબ કે ખૂબ સારી વસ્તુ એટલે આપણે સ્ટ્રોંગ બેલેન્સ ઓફ પેમેન્ટ જોવા મળેલું છે એટલે આપણે કરંટ એકાઉન્ટ સરપ્લસ જોવા મળેલું છે કરંટ એકાઉન્ટ સરપ્લસ આ બધી વસ્તુ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરંટ એકાઉન્ટ સરપ્લસ ડેફિસિટ આ બધું શું છે આ બધી જ વસ્તુ એક ટોપિકનો ભાગ છે ટોપિકનું નામ છે બેલેન્સ ઓફ પેમેન્ટ શું કે બેલેન્સ પેમેન્ટ લેણ દેણની તુલા તુલા તો બેલેન્સ અંદર કરંટ એકાઉન્ટ આવે અને કેપિટલ એકાઉન્ટ આવે બરાબર તો કરંટ એકાઉન્ટની અંદર આ બધી વસ્તુ આવે કરંટ એકાઉન્ટની અંદર વસ્તુઓ અને સર્વિસ ગુડ્સ એન્ડ સર્વિસીસ આવે જ્યારે કેપિટલની અંદર જ્યારે મોટી મોટી વસ્તુ હોય એ બધી આવે ઇન્ફાસ્ટ્રક્ચર ને એ બધું આવે તો બે હજાર વીસ એકવીસનું આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટનું જે છે એ સ્ટ્રોંગ બેલેન્સ પેમેન્ટ જોવા મળશે એવી જાણકારી મળેલી છે ચીફ ઇકોનોમિક બેડવાઇઝર આપેલું છે વાત કરીએ કે આપણે ઇમ્પોર્ટ જે છે એ સુડતાલીસ ટકા જેટલા ઘટી ગયેલા છે એટલે સારી વસ્તુ છે અને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ જે છે એને પણ આપણે બુસ્ટ કરેલું હતું એને ઘણો બધો પ્રોત્સાહન આપેલું મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન આત્મનિર્ભર ભારતને એ બધાને લોન્ચ કરેલું હતું ઉદ્યોગોને એ બધા ઘરે ઘરે બધું બનાવવાનું છે એની એને પ્રમોશન ખૂબ કરેલું હતું બીજી વાત કરીએ એફટીએ આપણે સરકારે બીજું પણ એક કાર્ય કરેલું છે કે બે હજાર નવથી અગિયારની વચ્ચે આપણે જેટલા પણ એફટીએ કરેલા છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એને પણ ફરીથી એકવાર રિવ્યૂ કરવાના છે ચેક કરવાના છે કે કેટલા ભારતના પક્ષમાં છે કેટલા ભારતના પક્ષમાં નથી થોડા સમય પહેલાં આરસીઈપી આરસીઈ પણ આરસીઈપી રી રિજિયોનલ કોમ્પ્રિહન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એ પણ એક રીતનો એફટીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતો ભારત એમાંથી બહાર નીકળી ગયું છે પહેલાં એમાં સોળ દેશ હતા ભારત નીકળી ગયો એટલે હવે પંદર દેશ હતા અને હવે અને હવે એ સાઇન થઈ ગયેલું છે બરાબર તો આવા જેટલા એફટીએ જે છે ભારતનું આસિયાન લોકો સાથે પણ એફટીએ છે તો એવું જાણવા મળેલું છે કે ભારતના જનરલી જેટલા પણ દેશ સાથે એફટીએ જે છે એ બધામાં ભારતને નુકસાન જાય છે એ બધામાં શું ભારતને નુકસાન જાય છે એટલે તે ભારતે આ આરસીઈપીમાંથી પણ ભારત બહાર નીકળી ગયું છે કારણ કે આપણને એક રીતે ડર હતો આપણે પોતાની ડોમેસ્ટિક માર્કેટને પ્રોટેક્ટ કરવાની હતી એનું પણ સંરક્ષણ કરવાનું હતું બરાબર બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આઈઆર ઇન્ટરનેશનલ રિલેશન્સ સાથે સંબંધિત છે ભૂતાન બોર્ડર વિલેજ ઓન ડિસ્પ્યુટેડ લેન્ડ એટલે કે હવે જો થોડા સમય પહેલાં એક ન્યૂઝપેપર દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ભૂતાનની બોર્ડર ભારત ભૂટાન અને ચાઇના ભારત જો ભારત ભૂટાન અને ચાઇના આ ત્રણેય વચ્ચે ટ્રાઈ જંક્શન આવેલું છે શું આવેલું છે ટ્રાય જંક્શન એ જગ્યાએ ભૂતાનની સરહદવાળું એક ગામ જે છે એ ગામ ચાઇનાએ પચાવી લીધેલું છે એવું કહેવામાં આવેલું હતું એટલે કે ભૂતાનની સરહદની અંદર ચાઇનાના સૈનિકો આવી ગયેલા હતા અને એમને એક નવું ગામ બનાવી દીધેલું હતું એવું માનવામાં આવેલું હતું એ ગામ કયું હતું તો કે પાંગડા વિલેજ કયું પાંગડા વિલેજ કે ચાઇનાવાળાએ ભૂતાનની અંદર બનાવી દીધેલું છે એવું માનવો પરંતુ હવે ભૂતાને ના પાડી દીધી છે કે ના ના એવું કંઈ છે નહીં હવે તો તમને થાય કે આપણે આ શા માટે ચર્ચા કરીએ છીએ કારણ કે એક રીતે આપણી ઇન્ટરનલ સિક્યુરિટી અથવા તો એક્સટર્નલ સિક્યુરિટી બધી માટે ખતરો છે આમાં તે ચાઇના આપણી ઉપર આ ગલવાન વેલીમાં જે ઇન્સિડન્ટ થયેલો સ્ટેન્ડ ઓફ નહીં એ બધું થયેલું લદ્દાખની અંદર પેંગોંગ શોની અંદર એ આપણી ઉપર નજર રાખીને બેઠું છે તો એ આપણે ઘેરવાની કોશિશ કરે છે એની માટે આ મુદ્દો ચર્ચા છે મેપની અંદર સમજવાની કોશિશ કરીએ તો આ ભારતનો મેપ છે અહીંયા નોર્થ ઇસ્ટનો મેપ છે અહીંયા ભૂતાન છે બરાબર ભૂતાનને જોમ કરીને જોવે તો અહીંયા આપણે દેખાય છે ભૂતાન જે છે અહીંયા ટાઈ જંક્શન એટલે કે ત્રણ દેશની સરહદ ભેગી થઈ છે એક તો ભારત એક તો ભૂતાન અને એક તો ચાઇના બરાબર તો લોકેશન ઓફ ધ વિલેજ વિલેજનું લોકેશન કઈ જગ્યાએ ભૂતાનની અંદર હતું એવું માનવામાં આવતું હતું કે ભૂતાનની અંદર આ ગામ જે છે આ ગામ એ કોણે બુચ મારી દીધું ચાઇનાએ ચાઇનાએ અહીંયા નવ શહેર બનાવી દીધું અને અહીંયા પોતાના લોકોને સ્થાપિત કરી દીધા ડોકલામ પ્લેટુ પ્લેટુ એટલે કે ઉચ્ચ પ્રદેશ ડોકલામ નામનો ઉચ્ચ પ્રદેશ જે છે એ ભૂતાનમાં આવેલો છે આની પહેલાં બે હજાર સત્તરની અંદર પણ એ ભારત અને ચાઇનાની વચ્ચે ડોકલામ સ્ટેન્ડ ઓફ થઈ ગયો હતો ત્યારે પણ આપણે લપ જેવું થઈ ગયેલું હતું પરંતુ પછી મોદીજી જે છે એ આ એ બધાને મળીને સમાધાન થઈ ગયેલું હતું બરાબર આ પણ તમને ખબર તો પાંગડા ગામ વિશે ખબર હોય છે પ્રશ્ન પૂછે કે પાંગડા ગામ તાજેતરમાં ચર્ચામાં હતું એ ક્યાં આવેલું છે તો એ ભૂતાનની અંદર આવેલું છે ભૂતાનના એમ્બેસેડરે કન્ફર્મ કરી દીધું છે કે ધેર ઇઝ નો ચાઇનીઝ વિલેજ ઇન જે ઇનસાઇડ ભૂતાન એટલે કે ભૂતાનની અંદર કોઈ ચાઇનાનું ગામ છે નહીં અહીંયા પણ તમે મેપની અંદર જોઈ શકો છો આ આખો ભારતનો મેપ છે અહીંયા આ આ વિસ્તારને કરી અને અહીંયા જોઈશું તો અહીંયા ભૂતાન છે થોડા સમય પહેલાં ચાઇનાએ શું કીધેલું હતું કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી સાકતેંગ અભયારણ્ય જે છે ચાઇનાનું એવું કહેવાનું થતું હતું કે આ સાગતેંગ જે છે એ ચાઇનાનું છે એ કોનું છે ચીનનું હકીકતમાં જોઈએ તો ચીનની આ ભૂતાનની અંદર અહીંયા કોઈ સરહદ લાગુ પડતી જ નથી એક આંતર આંતરરાષ્ટ્રીય મંચ હતો ત્યાં પોતાને લોનની માગણી કરી કે આ સાકથેંગ લાઇફ સેન્ચ્યુરીની અંદર ડેવલપમેન્ટ વિકાસના કામ માટે મારે લોન જોઈએ છે ચાઇનાએ એ લોનને સેન્કશન કરી નાખી અને પ્રતિબંધ એને રદ કરી નાખ્યો કેમ કારણ કે ચાઇનાએ એમ કીધું કે આ તો વિવાદિત પ્રદેશ છે આ તો ચાઇનાનું છે હવે હકીકતમાં જોઈએ તો ચાઇનાની આ કોઈ સરહદ પણ લાગુ પડતી નથી એટલે બધું ચાઇનાની એવું થાય છે કે આ બધું એમનું જ છે હવે વાત કરીએ કે અત્યારે આ જે ગામની વાત કરતા હતા તો ચાઇના પોતાના મેપની અંદર એ બધાને ચાઇનાની ટેરિટરી ચાઇનાનો પ્રદેશ જ ગણાવે છે હવે આ ગામ જે છે ક્યાં આવેલું છે તો કે પૂર્વ બાજુ કોની ભારત ભૂતાન અને ચાઇનાનું જે ટ્રાઇ જંક્શન જે છે ડોકલામ પ્લેટુ ડોકલામનું ઉચ્ચ પ્રદેશ એની પૂર્વ બાજુ આવેલું છે ડોકલામ ઇશ્વિયોની વાત કરીએ તો બે હજાર સત્તરમાં થયેલો તો ભારત ભારતનું સિક્કિમ જે છે એની નજીક આવેલું છે ભૂતાનની આવેલું છે અને ચાઇના હકીકતમાં તો ચાઇનાની એ તિબેટ છે પરંતુ તિબેટને ચાઇનાએ એનેક્સ કરેલું છે ભારતનું શું કહેવાનું થઈ છે ભારતનું એવું કહેવાનું થઈ છે કે બતાંગલા જે છે બતાંગલા એ ભારતની માલિકીનો છે જ્યારે ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે એનેથી દૂર થોડો સાઉથ દક્ષિણની અંદર આવેલો ગ્યોમચેન ગ્યોમચેન જે છે એ હકીકતમાં સરહદ છે અહીંયા ભારત અને ચાઇના વચ્ચે મેકમોહન લાઈન પણ આવેલી છે બરાબર અરુણાચલની આજુબાજુ પરંતુ એ અરુણાચલની વાત છે અત્યારે આપણે સિક્કિમની વાત કરીએ છીએ બરાબર તો ભારતનું એવું કહેવાય થાય છે કે બતાંગલા જે છે એ સરહદ છે જ્યારે ચાઇનાનું એવું કહેવાય થાય છે કે આ ગ્યોમચેન ચેન્જ છે એ એ હકીકતમાં સરહદ છે કારણ કે બંને દેશ પોતપોતાની રીતે ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરે છે કોનું અર્થઘટન કરે છે તો કે ઓગણીસ અઢારસો નેવની અંદર કલકત્તા કન કન્વેન્શન બિટવીન બ્રિટન એન્ડ ચાઇના ભારત પહેલાં બ્રિટનનું ગુલમ હતું તો અઢારસો નેવની અંદર ચાઇના અને બ્રિટન ભારતનું બ્રિટન બ્રિટિશ ભારત બરાબર એણે ચાઇના સાથે ડીલ કરેલી અને આ કલકત્તા કન્વેન્શન કરેલું હતું જેના અંતર્ગત નક્કી કરેલું કે ચાઇના કોને ગણવાનું ભારત કોને ગણવાનું બંનેની વચ્ચે સરહદ કોને ગણવાની આ જે આવેલું છે કહ્યું તો કે ડોકલામ પ્લેટુ એટલે કે ડોકલામનો ઉચ્ચ પ્રદેશ એની બાજુમાં જે ચુંબી વેલી આવેલું છે ચુંબી વેલી જે છે એ સિગ્નિફિકન્સ છે સ્ટ્રેટેજીક વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનું છે સ્ટ્રેટેજિક રીતે ખૂબ જ મહત્ત્વનું કોની માટે ભારત માટે ચાઇના માટે અને ભૂતાન માટે ત્રણેય માટે ખૂબ મહત્ત્વનું છે ત્રણેય માટે મહત્વનું છે એનું કારણ શું પહેલાં વાત કરીએ તો આ ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે એલિવિએશન ઉપર આવેલું છે જે કોઈ પણ વસ્તુ ઊંચાઈ ઉપર આવેલું હોય એનું સ્ટ્રેટેજિક મહત્ત્વ વધી જાય છે કેમ કારણ કે ઊંચાઈ ઉપર હોવાથી કોઈ એની ઉપર એટેક કરતો નથી અને એટેક કરે તો એને વધારે સારું એવું બળ મળે છે કારણ કે જો એટેક કરે અને એ ઉપર છે તો એટેક કરશે તો ઓલરેડી આની પાસે પાવર વધુ રહેશે ઓલા નીચેવાળા ઉડાડી બીજું કે ઊંચાઈ ઉપર આવેલું હોય એના કારણે બીજો પણ ફાયદો થાય છે કે આજુબાજુમાં સર્વેલન્સ કરી શકે છે નિરીક્ષણ કરી શકે છે અવલોકન ઓબ્ઝર્વેશન બધી આજુબાજુ નજર રાખી શકે છે શું કરે છે ક્યાં બોમ્બ મૂકેલા છે ક્યાં મિસાઇલ મુકેલી છે એટલે એનું મહત્વ વધી જાય છે ત્રણેય દેશ માટે અહીંયા જોઈએ એ જે છે એને તમે વ્યવસ્થિત મેપની અંદર જોઈ શકો છો તો સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ એ ખૂબ મહત્ત્વનું છે બીજું વાત કરીએ ભારત માટે શા માટે વધારેનું છે તો મેં તમને કીધું કે અહીંયા બાજુમાં ચુંબી વેલી આવેલી છે ચુંબી વેલી જે છે ચુંબી વેલીની એકદમ નજીકથી ચુંબી વેલીની એકદમ નજીકથી આપણો એક રસ્તો નીકળે છે એ કયો રસ્તો છે એ છે સિલીગુરી કોરિડોર કયો સિલીગુરી કોરિડોર એક પ્રકારનો રસ્તો છે હાઇવે છે એને શું નામ આપેલું છે સિલીગોરી કોરિડોર એ ભારત માટે ખૂબ જ મહત્ત્વનું છે આ કોરિડોર જે છે એ બાવીસ કિલોમીટર લાંબો છે અને બાવીસ કિલોમીટર લાંબો છે એ આખા આખા ભારતને એ આખા આખા ભારતને નોર્થ ઇસ્ટર સેવન સિસ્ટર સાત બહેનોના રાજ્યને છોડવાનું કાર્ય કરે છે જો આ આપણી પાસેથી ડોકલામ જતું રહે અને ચુંબી વેલી જતું રહેકલામ અને ચુંબી વેલી જતું રહે તો આપણો સિલીગોરી કોરીડોર જે છે એની સાથેનો રસ્તો તૂટી જાય એની સાથેનો રસ્તો તૂટી જાય તો આપણે નોર્થ ઈસ્ટ સાત બહેનોના રાજ્યો જે છે સેવન સિસ્ટર એની સાથે આપણું કટ ઓફ થઈ જાય આપણે એની સાથે આ સંબંધ રાખી શકીએ ને એ આપણી સાથે જોડાયેલા રહે નહીં અને નોર્થ ઇસ્ટના રાજ્ય જે છે એ બે પોઈન્ટ છ લાખ સ્ક્વેર કિલોમીટર જેટલો એરિયા દર્શાવે છે એની સાથે આપણે કટ ઓફ થઈ જઈએ તો ડોકલામ આપણી માટે મહત્વનું છે ચુંબીવેલી મહત્વનું છે આ બધી વસ્તુ એટલે આપણી માટે મહત્વનું છે પંદર હજાર ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે સર્વેલન્સને એ બધા ઉપર પણ નજર રાખી શકાય છે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ હવે જો બીજું આપણે ભૂતાનની વાત હતી તો ભારત અને ભૂતાન વચ્ચે ચાર દિવસ પહેલાં એક વાત થયેલી હતી કે ભૂતાનનો એક સેટેલાઇટ જે છે એ ભારતનું ઇસરો લોન્ચ કરશે તો એ ખૂબ સારી વસ્તુ છે હવે જો અહીંયા તમારે આ ન્યૂઝમાં તો એવું જ આવશે કે ભૂતાનનો એક સેટેલાઇટ જે છે એ ભારત લોન્ચ કરશે પરંતુ અહીંયા તમે ગેમ સમજવાની કોશિશ કરો તો ગેમ થોડી ખૂબ જ વધારે અને ગહેરી છે કેમ કારણ કે હવે જો ચાઇનાની ને એ બધાએ ભારતની બધાની વચ્ચે લપ ચાલે છે તો ભારત હવે શું વિચારી રહ્યું છે ભારત એક એવી પ્રકારની વસ્તુ વિચારી રહી છે કે ભારત જો ભૂતાનનો ઉપગ્રહ સેટેલાઇટ લોન્ચ કરશે તો એની મદદથી એની મદદથી ભારત શું કરી શકશે ચાઇના ઉપર પણ નજર રાખી શકશે તમને એવું લાગે કે એવું તો કઈ રીતે થઈ શકે તો અહીંયા આપણે મેપ જોવાની કોશિશ કરીએ તો મેપ ઉપરથી આપણને ખ્યાલ આવશે જો અહીંયા ભારત છે બરાબર આ આખે આખું ભારત છે અને ભૂતાન અહીંયા છે બરાબર અહીંયા ભૂતાન તો ભૂતાનનો સેટેલાઇટ લોન્ચ કરશે તો ઇસરોવાળા ભૂતાનની આજુબાજુ એને સેટ કરી દેશે તો એના કારણે આ જે ચાઇનાનો આ આ બાજુનો જે ભાગ જે છે એની ઉપર વ્યવસ્થિત ધ્યાનપૂર્વક નજર રાખી શકશે ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે આખે આખું અરુણાચલ પ્રદેશ એમનું છે એટલે ભારતનું જે ચુંબી વેલીની એ બધું જતું ન રહે સિલીગુરી કોરીડોરને એ બધું પ્રોટેક્ટ થઈ શકે એની માટે ચાઇના ઉપર નજર રાખવા માટે આપણે ભૂતાનનો સેટેલાઇટ લોન્ચ કરી રહી છે બરાબર ન્યૂઝમાં તો એવું જ આવે એનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન આપણે કરવું પડે આપણે એની પાછળની ગેમ જે છે ન્યૂઝની પાછળની ગેમ એ આપણે સમજવી પડે તો આપણને જોઈએ જોયા અંદર આપેલું છે અલગ અલગ ન્યૂઝમાં આવેલું છે કે ઈસરો જે છે ભૂતાનનો સેટેલાઇટ આવતા વર્ષે લોન્ચ કરશે બરાબર અને આ હવે જો ભારત ભૂતાનનો સેટેલાઇટ લોન્ચ કરશે એટલે એક તેરથી ઘણા બધા નિશાન એક સાથે સજાઈ જશે એક તો ભારતની એક્ટ પોલિસી જે છે એની માટે પણ ખૂબ મહત્વનું રહેશે બીજું ભૂતાન જે છે ભારત માટે ખૂબ સારો એવો મિત્ર છે તો ભારત અને ભૂતાનના સંબંધો જે છે એ પણ ખૂબ સારા રહેશે ભારતે ભૂતાનની અંદર એક ઝાડ વિદ્યુત મથક પણ સ્થાપેલું છે તો એ પણ ખબર હોવી જોઈએ એના માટે મેં અલગ વિડીયો બનાવેલો છે એ બધા તમે જોઈ શકો છો ભૂતાન ભારત માટે ખૂબ મહત્ત્વનું છે ભૂતાન એક રાજાશાહી છે એ પણ ખબર હોઈ જોઈએ એક્ટ પોલિસીના આ બધા પોઈન્ટ જે છે એ કનેક્ટેડ છે એ ખ્યાલ હોવો જોઈએ બીજી વાત કરીએ તો કે તાલિબાન રીજિંગ ડ્રોન ટુ ડ્રોપ બોમ્બ અફઘાનિસ્તાનના જે જાસૂસ અફઘાનિસ્તાનના જાસૂસ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે તાલિબાન લોકો દ્વારા અફઘાનિસ્તાનની અંદર બોમ્બ બોમ્બ ફેંકવામાં આવે છે અને બોમ્બ ફેંકવા માટે એમને ડ્રોનનો ઉપયોગ કરેલો છે ડ્રોન શું હોય તો કે ડ્રોન એક યુએવી હોય વોટ ઇઝ યુએવી એટલે કે અનમેન્ડ એરિયર વ્હીકલ હવામાં ઉડતા વ્હીકલ હવામાં ઉડતું એક વાહન હોય કે જેની જેની અંદર કોઈ માણસ ન હોય એને રિમોટ રિમોટ દ્વારા કંટ્રોલ કરવામાં આવતો આને શું કહેવાય ડ્રોન કહેવાય અથવા યુએવી કહેવાય તો અફઘાનિસ્તાનના જાસૂસે એવું કીધું કે તાલિબાનના લોકો જે છે અહીંયા બોમ્બ ફેંકવાની એ બધી કોશિશ કરે તો એને અટકાવવું જોઈએ આતંકવાદી પ્રવૃત્તિની બધી આવી રહ્યા છે હવે જો થોડી વાત કરીએ તો મોર્ડન એટલે કે આધુનિક સમયની અંદર યુદ્ધની અંદર ડ્રોનનો જે છે એ ખૂબ જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે બરાબર ડ્રોન અત્યારે અત્યંત લેટેસ્ટ લેવલની વસ્તુ છે બધા દેશ જે છે એ ડ્રોન પાછળ ખૂબ ગાંડા થયા છે એવું શા માટે છે એ જોઈએ તો પહેલાં તો ડ્રોનના ઘણા બધા ઉપયોગ છે એના એમાંથી ખાલી આપણે અત્યારે બે ઉપયોગની વાત કરીએ પહેલી પહેલો ઉપયોગ શું છે એ સર્વેલન્સ અવલોકન નિરીક્ષણ કરવા માટે ઉપયોગમાં થાય છે કે એટલે કે ડ્રોન એક ડ્રોન જે છે એ એકવાર ઉપર લોન્ચ કરી દીધું તો આપણને ખબર પડી જાય કે આજુબાજુવાળા શું કરે છે ચેક કરી શકે ક્યારે હુમલો થવાનો છે ક્યારે એટેક થવાનો છે કઈ મિસાઇલ આવે છે એ બધું ચેક કરી શકે બીજી વસ્તુ આ સર્વેલન્સ એ તો સારી શું કહે પરંતુ બીજો જે છે એ શું છે એ એટેક કરવા માટે ઉપયોગ થાય બરાબર આ એટલો ખતરનાક નો એટેક કરી શકે કે કોઈ મિસાઇલ આવતી હોય તો એને એટેક નાખે એરક્રાફ્ટ આવતી હોય તો એરક્રાફ્ટને ડેસ્ટ્રોય કરી નાખે એનો વિનાશ કરી નાખે હવે એ તમે સમજવાની કોશિશ કરો એક એરક્રાફ્ટ જે છે એરક્રાફ્ટ બનતા દસ પંદર મિલિયન લાગે કેટલા દસ પંદર મિલિયન રૂપિયા લાગે દસ પંદર મિલિયન બરાબર અને જ્યારે ડ્રોન બનતા બે ત્રણ મિલિયનમાં તૈયાર થઈ જાય બે ત્રણ મિલિયનની અંદર તૈયાર થઈ જાય તો હવે બે ત્રણ મિલિયનમાં તૈયાર થયેલું જે ડ્રોન જે છે એ દસ પંદર મિલિયનમાં તૈયાર થયેલા એરક્રાફ્ટને ઉડાડ દે એને ડેસ્ટ્રોય કરી નાખે એનો વિનાશ કરી નાખે એટલે હવે બધા દેશ જે છે એટલો ખર્ચો ન કરી શકે કે હાલો આપણે એરક્રાફ્ટ બનાવી શું હાલો આપણે એરક્રાફ્ટ બનાવી એટલે એ શું કરે એ એરક્રાફ્ટ એરક્રાફ્ટથી બચવા માટે ડ્રોન બનાવી નાખે અને ડ્રોન જે છે એ એરક્રાફ્ટને પણ ઉડાડી શકે છે બરાબર ડ્રોન જે છે એ કોઈ પણ વસ્તુ કોઈ પણ ને પણ ડેસ્ટ્રોય કરી શકે ગમે ત્યાં હુમલો કરી શકે અલગ અલગ પ્રકારના ડ્રોન આવે એટલે આધુનિક યુદ્ધની અંદર મોર્ડન વોરની અંદર ડ્રોનનો ઉપયોગ ખૂબ વધારે મહત્વનો થઈ રહ્યો છે ડ્રોનની ટેકનોલોજી લાવવાનું કાર્ય કોણે કરેલું તો અમેરિકા એની અંદર ખૂબ જ આગળ છે એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે એડવાન્સ ડ્રોન ધરાવે છે આ ટેકનોલોજીની અંદર પાયોનિયર છે અમેરિકા દ્વારા ખતરનાક લેવલનું ડ્રોન બનાવવામાં આવેલું કયું ડ્રોન પ્રીડાડ ડ્રોન પ્રિડેટર ડ્રોન પ્રીડેટેડ ડ્રોનનો અમેરિકાએ ઉપયોગ કર્યો ઇન્સર્જન્સી ઇન્સર્જન્સીની અંદર એટલે કે બળવાની નહીં વધેની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓની બધેની અંદર ક્યાં તાલિબાન સામે લડવા માટે અલ કાયદા સામે લડવા માટે તો અલ અલ કાયદાદાન તિબાનમાં અહીંયા બધું યુદ્ધ હાલતું હતું બરાબર તો અમેરિકાએ પ્રીડેટેડ ડ્રોન લોન્ચ કર્યું આખી દુનિયા ખબર પડી ગઈ કે આ તો આ કઈ અલગ લેટેસ્ટ લેવલની વસ્તુ છે આ પ્રકારના ડ્રોન હવે પ્રિડેટર લેવલ આખી દુનિયાને ને એવું કે કાલો આપણે તે ડ્રોન બનાવવાનું ચાલુ કરી દઈએ તો બધા ડ્રોન બનાવવાનું ચાલુ દીધું અને આધુનિક યુદ્ધ ની અંદર ડ્રોનનું ખૂબ વધારે મહત્વ થઈ ગયેલું બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ પ્રિડેટરનો મતલબ શું થાય એ પણ ખ્યાલ હોવો જોઈએ પ્રિડેટર એટલે શિકારી થાય શું થાય પ્રિડેટર એટલે શિકારી પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે કે આ પ્રિડેટર ડ્રોન કોનું છે તો એ અમેરિકાનું છે ભારત દ્વારા પણ આવું જ એક ડ્રોન બનાવવામાં આવેલું છે ડીઆરડીઓનું પરંતુ આ જે ડ્રોન છે એ સર્વેલન્સ માટેનું છે કોની માટેનું સર્વેલન્સ સર્વેલન્સ એટલે મેં તમને પહેલાં જ કીધું કે ડ્રોનના અલગ અલગ પ્રકાર હોય અત્યારે આપણે ખાલી બે જોઈએ એક તો દેખરેખ કરવા માટેનું તો સર્વેલન્સ ડ્રોન એનું નામ શું છે ભારત ડ્રોન ડાયરેક્ટ પ્રશ્ન પૂછે જે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલું સર્વેલન્સ દેખરેખ માટેનું ડ્રોન એનું નામ શું છે ડીઆરડીઓ એની માટે મેં આ એક અલગ વિડીયો બનાવેલો છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં મેં વધુ ડિટેલમાં સમજાવેલું છે બીજી વાત કરીએ કે ભારત અને અમેરિકા જે છે એ સાથે મળી સાથે મળીને આ પ્રિડેટા ડ્રોન જે છે એ બનાવવાના છે પ્રીડેટ અને બીજા અલગ અલગ ડ્રોન બનાવવાના છે હવે જો અહીંયા આપણે વાત કરીએ કે ચાઇના દ્વારા પાકિસ્તાનને ચાર પાંચ જેટલા ડ્રોન જે છે એ ગિફ્ટમાં આપવામાં આવેલા છે બરાબર ચાર પાંચ ડ્રોન ગિફ્ટમાં આપવા તો ભારત અને અમેરિકા પણ આ પ્રકારના અલગ અલગ ડ્રોન બનાવશે એના વિશે પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે અહીંયા તમે જોઈ શકો છો આ એનું થમનેલ છે આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમને થોડો કોન્સેપ્ટ જે છે એ વધારે ક્લિયર થશે ડ્રોન શા માટે મહત્વનું છે એ બધી વસ્તુ જોઈ લીધી બરાબર તો આ બધી વસ્તુ જોઈ લીધી કે એ લીથલ ખૂબ જ ખતરનાક છે એરક્રાફ્ટને પણ એરક્રાફ્ટને પણ ઉડાડી દે બરાબર એનો ડેસ્ટોય વિનાશ કરી નાખે અને આનું જે ટાર્ગેટ જે છે એ પ્રિસાઇઝ હોય એટલે કે એકવાર ટાંક લઈ લે બરાબર એકવાર નિશાન તાકી લે તો પછી ડાયરેક્ટ ઉડાડી ન દે બરાબર અને આમાં ડ્રોનમાં એવું હોય કે એકવાર નિશાન સેટ કરી નાખ્યું પછી એની લોકેશન એના કોઓર્ડિનેટ્સ ચેન્જ પણ કરી શકાય જો ટાર્ગેટ જે છે એ મૂવ થઈ જાય હલી જાય ત્યાંથી હલી જાય તો એને પણ મૂવ કરી શકાય છે અને બીજી વસ્તુ તો એ કે ડ્રોન જે છે એ સસ્તામાં બની જાય એરક્રાફ્ટને એ બધું બનાવું તો ઘણો બધો ખર્ચો જાય આ સસ્તામાં બની જાય બીજી વાત કરીએ અત્યારે નાગોરનો કારાબાક નામનો પ્રદેશ છે નાગોરનો કારાબાગ પ્રદેશ અઝરબાઈજાન અને અઝરબાઈજાન અને આર્મેનિયા વચ્ચે લપ જવી લપ માહોલ હતો બરાબર તુર્કી રશિયા અને અમેરિકાની એ બધા પણ અહીંયા મોટી મોટી હાથ તો તોગોરનો કારાબક યા યુદ્ધ જેવા માહોલ હતો તો પણ ફરીથી ડ્રોનનો ઉપયોગ થયેલો અને ડ્રોનનો પરચો આખી દુનિયાને ખો પડી ગઈ કે બરાબર હવે ડ્રોન તો હોવું જોઈએ યુદ્ધમાં ને બધામાં આગળ હોવું જોઈએ આગળ આવવું હોય તો ડ્રોન હોવું ખૂબ જરૂરી છે વાત કરીએ હાઉ ડઝ ડ્રોન વોરફેર ઇમ્પેક્ટ ઇન્ડિયા પ્રિપેડનેસ ભારતની તૈયારીઓ માટે ડ્રોન શા માટે ખૂબ મહત્વનું છે તો પહેલાં તો આપણે વાત કરીએ તો આપણે પાડોશી જે છે એ અત્યંત લેટેસ્ટ લેવલમાં મળેલા છે એક બાજુ પાકિસ્તાન છે એક બાજુ ચાઇના છે બંને ખતરનાક બંનેથી આપણે ખતરો રહેલો છે બરાબર વાત કરીએ પાકિસ્તાનથી તો જોકે એટલો બધો ખતરો છે નહીં બરાબર કારણ કે આપણી પાસે એમનું કંઈ આવે નહીં પરંતુ તો એ કે આપણે હંમેશા સચેત રહેવું ખૂબ જરૂરી છે આપણે ડબલ ટુ ફ્રન્ટ વોર માટે પણ તૈયાર રહેવું તો આ બધે દુશ્મનોને ધ્યાનમાં રાખી અને આપણે શું ડ્રોન હોવા ખૂબ જ જરૂરી છે આપણે ઇઝરાયલ સાથે મળી અને ડીલ કરેલી છે શું ડીલ કરેલી છે કે ઇઝરાયલ અને ભારત બંને ભેગા થઈ અને ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરશે ઉત્પાદન કરશે કોનું ડોનનું ડ્રોન એટલે યુએવી યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ નેવ જેટલા હેરોન બનાવશે શું બનાવશે હેરોન હેરોન પણ એક પ્રકારનું ડ્રોન છે પ્રશ્ન ડાયરેક્ટ પૂછીએ હેરોન શું છે ડ્રોન છે કોણે બનાવેલું છે ઇઝરાયલે બનાવ્યું છે અને ઇઝરાયલ સાથે ભણી અને ભારત બનાવશે હેરોન ડ્રોન છે એ બધી વસ્તુ તો ઠીક છે પરંતુ એ કયા પ્રકારનું ડ્રોન છે કે કે એટલે નિરીક્ષણ કરવા કરવા માટે માટે વપરાય વપરાય એટેક એટેક નહીં કેવું છે છે ડ્રોન બરાબર આપણે હમણાં જોયું ભારત ભારત કેવું છે તો કે સર્વેલન્સ છે આ બધી વસ્તુ પણ ખબર હોવી જોઈએ આ બધી માઇક્રોલેવલની ઇન્ફોર્મેશન છે પરીક્ષામાં આવું જ પૂછે વિઝનવાળા વાક્યમાં આવું કહી છે કે હેરોન ડ્રોન જે છે એટેક કરવા માટે વપરાય તો વાત થઈ જાય ખોટી હેરોન ડ્રોન છે એ વસ્તુ સાચી પરંતુ એ એટેક કરવા માટે નથી વપરાતું સર્વેલન્સ દેખરેખ માટે વપરાય એ છે બીજી વાત કરીએ તો ચાઇના જે છે એ આ બધાની અંદર ગે આ બધી ગેમની અંદર ઘણું બધું આગળ છે કેમ આગળ છે એણે એ એક રીતે બિગ પ્લેયર ખૂબ જ મોટું પ્લેયર છે ખૂબ જ મોટું ખેલાડી છે એણે ઘણા બધા ડ્રોન જે છે એ બનાવી નાખેલા અને ઘણા બધા ડ્રોન એની પાસે છે મેં તમને પહેલાં જ કીધું કે થોડા સમય પહેલાં ચાર જેટલા ડ્રોન તો એણે પાકિસ્તાનને ગિફ્ટમાં આપી દીધા હતા બરાબર પાકિસ્તાનવાળાએ કીધું હશે તાર આને બે જેટલા બે ચાર પાંચ જેટલા ડ્રોન જે છે એ ગિફ્ટમાં આપી દીધા બરાબર એટલે એ ખૂબ મોટો ખેલાડી છે એ પણ ખબર હવે જો અહીંયા બીજી વાત કરીએ ભારત પાસે એક ઓલરેડી બીજું બીજું એક ડ્રોન પણ છે જે ઇન્ડિજિનિયસ એ કયું છે રુસ્તમ ડ્રોન કયું રુસ્તમ રુસ્તમ પાવરી જે મૂવી આવેલું હતું એ પ્રકારનું રુસ્તમ ડ્રોન આપણી પાસે છે એ જે છે એ પણ સર્વિલન્સ ડ્રોન છે કયું સર્વિલન્સ એટલે કે ચેક કરવા માટે એ બધા માટે વપરાય તો આ પણ તમને ખબર હોવી જોઈએ હવે જો ચાઇના તો આ બધામાં ખૂબ આગળ છે કેમ ખૂબ આગળ છે કારણ કે એણે ડ્રોનને એ બધું તો મને લીધું છે ડ્રોન ટેકનોલોજી તો એની પાસે છે તે એની સાથે સાથે એની પાસે એન્ટી ડ્રોન ટેકનોલોજી પણ છે એન્ટી ડ્રોન ટેકનોલોજીનો મતલબ શું કે કોઈ ચાઇના ઉપર ડ્રોનથી એટેક કરતું હોય ડ્રોનને સર્વેલન્સ નિરીક્ષણ કરવા માટે મોકલે તો ડ્રોન ચાઇનાની પાસે એવી ટેકનોલોજી છે કે ઓટોમેટિક સિગ્નલને જામ કરી નાખે ડ્રોનના સિગ્નલને જામ કરી નાખે ડ્રોન આવી રહ્યું છે એ ઓટોમેટિક ખવો પડી જાય જે અહીંયા મશીન મૂકેલું હોય એ મશીન જે છે એ ડ્રોનનો સિગ્નલ જે છે એને ડિટેક કરે અને પછી ખવું પડી જાય બરાબર ડ્રોન આપણી ઉપર આવી રહ્યું છે હુમલો કરવા માટે તો એને હવામાન હવામાન તે ઉડાડે છે ડ્રોન આવતું એને જ ઉડાડે એટલે કે એન્ટી ડ્રોન ટેકનોલોજી બરાબર ભારત તો હજી ડ્રોન બનાવી રહ્યું છે ચાઇના તો હવે આ એન્ટી ડ્રોન ટેકનોલોજી પણ એની પાસે છે બરાબર તો ભારતના પોલિસી મેકર્સે પણ આના વિશે વિચારવું જોઈએ ડ્રોન તો બનાવવા જોઈએ પરંતુ સાથે સાથે આપણે એન્ટી ડ્રોન ટેકનોલોજી વિશે પણ કંઈક વિચારવું જોઈએ એન્ટી ડ્રોન ટેકનોલોજી શું કરે તો સિગ્નલને જામ કરી નાખીએ જેના કારણે ડ્રોન કન્ફ્યુઝ જાય કે ક્યાં જવાનું છે એ કન્ફ્યુઝ થઈ જાય ડિસ્ટર્બ ડ્રોન શૂટ ઇનકમિંગ ડ્રોન આવનારા ડ્રોનને પણ ઉડાડી શકે છે એને પણ શૂટ ડાઉન કરી શકે છે તો આ બધી ખબર હોવી જોઈએ શા માટે ડ્રોનને બધું મહત્વનું છે બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો એન્વાયરમેન્ટ સાથે સંબંધિત છે ગવર્મેન્ટ ફાસ્ટ્રેક કરશે ગ્રીન નોટ એટલે કે આ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી પર્યાવરણ મંત્રાલય દ્વારા જે આ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આ બધી વાત ચાલુ હતી બરાબર અમુક પ્રોજેક્ટ પ્રોજેક્ટને એ બધું છે તો એ ગ્રીન નોટ ફટાફટ એને હાં પાડવાનું એ બધું કાર્ય કરશે ઇકોલોજી વાઇલ્ડ લાઈફને હેબિટેટને મતલબ કે આ જે વિકાસના કાર્યો જે અટકેલા છે એ બધાનું તાત્કાલિક કંઈક સોલ્યુશન લાવવાની કોશિશ કરશે એન્વાયરમેન્ટ મંત્રાલય પાસે પર્યાવરણ મંત્રાલય પાસે જે પેન્ડિંગ વસ્તુ જે છે એ બધું ફટાફટ સોલ્વ કરવાની કોશિશ કરશે બરાબર આ અને પ્રદૂષણને હવાનું પ્રદૂષણને એ બધો મુદ્દો વારંવાર ચર્ચામાં હોય છે એ બધું અહીંયા પણ તમે જોઈ શકો છો બરાબર તો આજ માટે આટલું રાખીએ બાકી ઇન્સ્ટાગ્રામને ટેલિગ્રામની એ બધી જગ્યાએ તમે સ્ટડી ને જોઈન કરી શકો છો ત્યાં પણ તમને સારા એવા ફોટાને એમસીક્યુને એ બધી વસ્તુ મળી શકશે બાકી આ પ્રશ્ન જે છે એના જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખજો પહેલો પ્રશ્ન શું કે ભારતનું જે સર્વેલન્સ ડ્રોન એ બનાવેલું એનું નામ શું છે અમેરિકા અને ઇઝરાયેલના ડ્રોનના નામ શું છે અમેરિકાના ડ્રોનનું નામ શું ઇઝરાયલના ડ્રોનનું નામ શું અમેરિકાનું ડ્રોન જે છે એ કયા પ્રકારનું છે ઇઝરાયલનું ડ્રોન છે એ કયા પ્રકારનું છે ત્રીજી વાત કરીએ સિલીગોરી કોરિડોર ભારતને કોની સાથે કનેક્ટ કરે છે અને કેરળના પોલીસ એક્ટ કેરલા પોલીસ એક્ટની અંદર સુધારો કરવામાં આવેલો હતો એમાં નવી એક સેક્શન એડ કરવામાં આવી હતી એ સેક્શનનું નામ શું એ કલમનું નામ શું હવે આ ચોથા નંબરનો પ્રશ્ન આજે તો ક્યાંય વાત કરેલી જ નથી ગઈકાલે વાત કરેલી હતી એટલે તમે ગઈકાલનો વિડીયો જોયેલો હશે તો તમને યાદ હશે અથવા તો મેં એક અલગ વિડીયો મેં તમને કીધું બનાવેલો છે એની લિંક હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં બરાબર એ વિડીયો જોઈને પણ તમને ખ્યાલ આવી જશે કે આ કયો નવો સેક્શન હતો તો આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થ હાર્દિક સાહેબ